हेलो फ्रेंड्स, आई एम टांग दर्शना। आज गुजरात स्थापना दिन निमित्ते मारो विषय छे मारू गुजरात। गांधी ने पगले पगले तो चाली श्रे गुजरात। 1960 नी पहली मे ना दिवसे गुजरात अने महाराष्ट्र अस्तित्व मा आव्यू अने त्यार थी ज आपणो आ गुजरात प्रगतिना पंथे तेज दौड़ी रह्यु छे अने विश्व पलक पर नाम ना मेळवी रह्यु छे। मित्रों, परम कृपाळु परमात्मानी अविरत कृपा थी अहो भाग्य एक भूमि, शैल्य, सरिता, समुद्र अने अरण्य रूपी चार ईश्वर निर्मित एवं कला, स्थापत्य, साहित्य अने संस्कृति रूपी चार मानव सर्जित अष्टभुजामय अंबा स्वरूप भूमि, सह्याद्री थी भुज्यो अने पावागढ़ थी गिरनारनी कोतरो अने कनेराओमां सिद्ध अने अवधूतोना धखता धुआनी धूम्र शेरोनी सुवासित भूमि एटले गौरव धरा गुजरात। सर्वांगीमां भारतनी तद्दन नानी प्रतिकृति पुत्री विशेष रसकसवंती भारतवंशनी श्रेष्ठ सुभग सुपुत्री गिरिगहवह सर्वर निर्जर नाद निसर्ग थी उभरती धन धान्य थी रळियात एवी प्राज्ञा भूमि गुजरात। मित्रों, द्वारकेशना परम चैतन्य सन्यादेव भूमि ने जाणवा अने गुर्जरोना धबकता हैया अने झबकता जनजीवन थी अलंकृत आ प्राज्ञा धराना ऐश्वर्य ने जाणवा तो सुदामाना तांदुल्यनी पोटली खोलवी पड़े। આજે પણ આપણે જેને માણીએ છીએ, આજે પણ આપણે જેના થકી આપણે સર્વોત્તમ સુસંસ્કૃત અને સમૃદ્ધ છીએ એવી મિરાત, અવિરાત અને ઝવેરાતની ખાણમાં પ્રાજ્ઞા ભૂમિ ગુજરાત છે। કેટકેટલા રત્નો જણાવું, કેટકેટલા અલંકારો ગણાવું, કેટકેટલા ક્ષેત્રો ને કેટકેટલી આભાઓ, જાણે નભો મંડળમાં વહેતી આકાશ ગંગા વિહરવા આવી છે, ધરતીનો ખૂણો પસંદ કરીને અહીં રમવા આવી છે। ગુજરાતની અસ્મિતા એટલે બ્રહ્માંડમાં અસ્ખલિત વહેતા ચૈતન્યનું ધરતી પરનું પ્રગટીકરણ, જ્યાં ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે। મિત્રો, આદ્ય કવિ નરસિંહ મહેતાના પ્રભાત્યા, પ્રેમાનંદના આખ્યાન, દયારામની ગરબી, અખાના છપ્પા, ધીરા ભગતની કાફી, મીરાના ભજન, ચારણોના દુહા છંદ, ભોજા ભગતના ચાબખા કે અસાઈ ઠાકરની ભવાઈમાં આજે પણ ગુજરાતનું પ્રાજ્ઞ સંગીત ધબકે છે। નર્મદની હકીકત શ્રી ગોવર્ધન રામના સરસ્વતી ચંદ્રા કલાપીનો કેકારવ, કાકા સાહેબ કાલેલકરનો નર્મદા પ્રવાસ, મુનશીનો ગુજરાતનો નાથ, ધૂમકેતુના તણખા, મેઘાણીનો કસુંબીનો રંગ, દલપતરામનું પિંગળ શાસ્ત્ર, આ દરેકમાં, જ્યોતિન્દ્રના રંગ તરંગ અને તારક મહેતાના ટપુડામાં આજે પણ ગુજરાતની અસ્મિતા ઝબકે છે। મિત્રો, ગિજુભાઈ બધેકા કે માનભાઈ ભટ્ટ જેવા શિક્ષણ વૈદ્ય, જયશંકર સુંદરી જેવા નટરાજના આરાધકો, ડોક્ટર વિક્રમ સારાભાઈ અને હોમીજે ભાભા, શ્રી ત્રિભુવનદાસ ભાઈ ગજ્જર કે શ્રી ભગવાનલાલ ઇન્દ્રજીત જેવા વૈજ્ઞાનિકો આ ધરતીના પરમ ચૈતન્યો છે। આ બધી ગુજરાતની હજી ધબકતી અને હજી જીવતી એવી માટી છે કે જેનો સાક્ષાત્કાર અહીંયા આવનાર દરેકને થાય છે। અહીં જન્મનાર કહે છે કે આ માટીમાં જન્મ્યો છું, આ માટીમાં જીવીશ હું, આ માટીમાં જન્મ્યો છું, આ માટીમાં જીવીશ હું, આ માટીને ઉગારીશ, આ માટીને જીવાડીશ, આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટીમાં થઈ માટી, આ માટીમાં ભળીશ। અને અહીંથી જનાર કહે છે કે ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો, ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર ફરી મળે ના મળે। ગુણવંતી, જયવંતી, પુણ્યવંતી, ગૌરવવંતી, ખમીરવંતી, ચૈતન્યવંતી, રસવંતી, આતમવંતી, શોભનવંતી અને જોબનવંતી, સોહામણી, સોણલી, રસિયલ, અમ્યલ અને દૂધમલ, આવા રૂપકો પામેલી આ ધરા એટલે ગુજરાત। અને વિરાટને પામવાનું સાહસ ખેડીને સ્વમાંથી વિશ્વ બની જાય એ ગુજરાત। ગુર્જર વાણી, ગુર્જર લાણી, ગુર્જર શાણી રીત, જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત, જેને ઉર ગુજરાત હુલાતી, જે સુરવર તુલ્ય મિરાત, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત। મિત્રો,
સ્મિત જેની ઓળખ છે અને સ્વાગત જેનો ધર્મ છે એવા મલકના માનવીનો ખાન માનવતા અનોખી છે વ્યક્તિનો ખાન અને વ્યક્તિત્વની ભાત અનોખી છે શિયાળાની રવરવતી ઠંડી ઉનાળાનો ધોમધખતો તડકો કે મુશળધાર વરસતા મેહુલાથી રક્ષણ મેળવવા માટે ઘર એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે પણ આવા ઘર ખોરડા મેડી ઘુંઘારી ઓશરિયુને ગાર ગોરમાટી ખડી કે ઓકડીથી ઓપાવવા અને એના ભીતડાને આળેખ ચિત્તર લીપણ કે ભાતીગળ ભરતથી શોભાવવા અને ઓરડાને માંડ પેટી પટારા મજૂસ કોઠી કોઠલા ઢોલિયા કે બાજોઠથી દીપાવવા એનું નામ કળા અને એમાં પણ ગુજરાતી પહેરે મર્દાનગીની સાચી ઓળખ કરાવતી અમદાવાદી ખંભાતી સુરતી મોરબીની ચરોતરી કે હાલોરી પાઘડી વડોદરાની બાબાશાહી જામનગરની જામશાહી બારાડીની પાટલિયાળી ઓખાની આટિયાળી બારડાની ખુંપાવાળી બાદીઓની બત્તીસી સિપાઈઓનો સાફો વરવડલાની ગુલખારની અને ભરવાડની ભોજપરા રંગોની પાઘડી અને પછી ટિપ્પણી ઉડો કે ઢોલો રાણો માંડવા હવચી કે માંડવણી મંજીરા હિચ કે ઠાગ ડેરા ધમાલ કે ટીટોડો દોઢિયું ગરબા કે રાસની રમઝટ બોલે ત્યારે એમ થાય કે ભાઈ ભાઈ લટક મટકતી ચાલ ચાલતી ને બોલ બોલ તો તોળી તોળી લટક મટકતી ચાલ ચાલતી ને બોલ બોલ તો તોળી તોળી આ નાર ગુર્જરી સંગે છેલ છબીલો ગુજરાતી અને ગુજરાતની આવી ભાતીગળ પચરંગી પ્રજાની વિશેષતા પણ એની લોકબોલીમાં જ ગવાય કે મેરનો રોટલો આહિરનો આશરો આસન ઓ ધૂતનું ને વાણી નાગરની દાતારી પરમારની ચતુરાઈ ચારણની સચ્ચાઈ સૈયદની ખેરાતી મેમણની રીત રજપૂતની પ્રીત પારસીની રસોઈ બ્રાહ્મણની વિદ્યા વ્યાસની બાંગ ફકીરની અને આહલેખ અતિથની આવા નરપુંગવો આધ્યાત્મિકો વિદ્યાવ્યાસ સંગીઓ સંશોધન અને નવસર્જન કલા કસબને કોમીએ એક જ સાથે એક જ ધરા પર હોય એ વસુંધરા પર જન્મ મળે ખરેખર સદભાગ્ય એને જ કહેવાય અનુપમ શોભિત ગુણિયલ ઉજ્જવલ ઉર્વી સાર ગુજરાત આ તો ભારતના ગૌરવનો નમણો નમસ્કાર ગુજરાત મિત્રો ગબ્બરની જ્યોતિથી જળહળા જેનું મસ્તક છે કચ્છનું રણ અને સાપુતારાની વનરાઈ વિભિન્ન સૌંદર્યવાન જેની ભુજાઓ છે અરબી સમુદ્ર જેના નિત્ય પાઈ પખાળે છે પ્રભાસ પાટણમાં સોમનાથ દ્વારિકામાં દ્વારિકાધીશ વડનગરમાં હાટકેશ્વર મોઢેરાનું સૂર્ય મંદિર થાનમાત્રી નાગેશ્વર જૂનાગઢમાં ભવનાથ ડાકોરમાં રણછોડ રાય પાલીતાણામાં આદિનાથ ગોંડલમાં સ્વામી નારાયણ આરાસુરમાં અંબિકા કચ્છમાં આશાપુરા ઉંઝિયામાં ઉમિયા અને ચોટીલામાં ચામુંડામાં જેના હૈયાના હાર છે મસ્જિદો બૌદ્ધ મઠો દેરાસરો દેવળો કે અગિયારી જેના શિરનો તાજ છે શિવરાત્રીનો કે તરણેતરનો માધવપુરનો કે વૌઠાનો અંબાજીનો કે ડાકોરનો મેળો જેના હૃદયનો ઉલ્લાસ છે મિત્રો નરસૈયો સહજાનંદ સ્વામી યોગીજી મહારાજ સંત મેકરણ સ્વામી હરિદાસ શ્રીમદ રાજચંદ્ર સ્વામી દયાનંદ સરસ્વતી કે રંગ અવધૂત જેવા સંતો જેના હૈયાની ધડકન છે ઢોલ નગારા નરઘુ તાસુ ડાકલું રુદન કે પખાજ વાંસળી શરણાઈ કે ભૂંગર ખંજરી મંજીરા ઝાંજ કે કરતાલ જેનો નાદ છે વડલગન વડનગરનું તોરણ કે હઠી સિંઘના દેરા સીધી સૈયદની જાળી સરખેજનો રોજો રાણી સિપરીની મસ્જિદ રુદ્ર મહાલય સહસ્ત્રલિંગ તળાવ જેવા બે નમૂન સ્થાપત્યો જેના અલંકારો છે ભાતીગળ પચરંગી પ્રજાથી ઉભરાતી જેની કસુંબલ ચુંદડી છે ને કર્કવૃત્ત જેનો કમરબંધ છે ને એશિયાઈ સિંહ જેનું આસન છે જ્યાં ગળ ગરબાની રથી રળિયા અઢિયાળી રાત અને અનંત વિકાસનો નૂતન પ્રભાત છે એવી માં ભારતની તદ્દન નાની પ્રતિકૃતિ પુત્રી વિશેષ ગુજરાત છે સૂર્યાસ્ત તમ્ર પામવા આટલું પર્યાપ્ત છે આપણે ગુજરાતી અને આપણી પ્રાજ્ઞભૂમિ ગુજરાત છે નટવર નર્મદા અને નરસિંહને જે ભજે છે દત્ત દુર્ગા દાતારને જેના પર વિજે છે સોમનાથી સાવજને સરદાર જેનામાં વસે છે ગરબા દાંડી અને ગિરનાર જેની ઓળખ
છે હેત ખમીર અને ખુમારી જેના રક્તમાં છે અને વેપાર વાણિજ્ય અને વિકાસ જેનો ઉદ્દેશ્ય છે એવા બહાદુર અને બળવાન આ ગુજરાતી છે હે વિશ્વ તારે હસ્તધૂનન કરવું છે તો આવ હિન્દુસ્તાનનો જમણો હાથ ગુજરાત છે થેન્ક યુ